સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી વિવાદોનું ઘર બની ગયું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ થયો. એન્જિનિયરને બાંધકામ ડેપ્યુટી એન્જિનિયરને બાંધકામ સમિતિના નિષ્ણાંત બનાવી દેવાયા. બાંધકામ સમિતિના નિષ્ણાંત તરીકે આશીષ ઉપાધ્યાયની નિમણૂક કરાઈ. આશીષ ઉપાધ્યાય ડેપ્યુટી એન્જિનિયર તરીકે કામ કરે છે. ઉપાધ્યાય મેજરમેન્ટ બુકની ચકાસણી કરી પોતે જ મંજૂરી આપશે. મંજૂરી બાદ આશીષ ઉપાધ્યાય પોતે જ પેમેન્ટની પણ મંજૂરી આપી દેશે. પ્રક્રિયા અંગે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર નિદત બારોટે સવાલ ઉઠાવ્યા છે. ગૌતમ બેડા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાયા છે. ગૌતમ, વધુ એક વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. વિવાદોનું ઘર બની ગયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હવે પાછો વિવાદ આવ્યો છે, બાંધકામ સમિતિના નિષ્ણાંત બનાવ્યા છે ઉપાધ્યાય સાહેબને. એને શું આખો આ મામલો છે? ચોક્કસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિવાદથી દૂર કરવું હવે અઘરું બની ગયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પૂરતા માણસો નથી કેમ એવું લાગી રહ્યું છે? કારણ કે વધુ એક જે વિવાદ સામે આવ્યો છે, નિદતભાઈ આપણી સાથે છે. નિદતભાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિવાદથી દૂર રહેવું ગમતું ન હોય એવું લાગી રહ્યું છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે, એક જ વ્યક્તિને ત્રણ ત્રણ ચાર ચાર પદ આપવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બાંધકામ સમિતિ એ સૌથી મહત્વની યુનિવર્સિટીએ સત્તા મંડળોએ આપેલી સત્તાના આધારે બનેલી સમિતિ છે. આ સમિતિની અંદર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, સિન્ડિકેટ સભ્યો ઉપરાંત રાજ્ય સરકારના આરએનબી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર પણ સભ્ય હોય છે. આવી અગત્યની સમિતિમાં કુલપતિએ એક યુનિવર્સિટી નિષ્ણાત તરીકે મૂકવાના હોય છે. બાંધકામ નિષ્ણાત તરીકે કુલપતિએ જેની નિયુક્તિ કરી છે આશીષ ઉપાધ્યાય. આશીષ ઉપાધ્યાય ખરેખર નિષ્ણાત હશે એમ માનીને અત્યાર સુધી કામ ચાલ્યું, પણ હમણાં જ ખબર પડી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુનિયર એન્જિનિયર તરીકે ઇન્ટરવ્યુ આપીને એ પસંદ થયા. હવે એ યુનિવર્સિટીના જુનિયર એન્જિનિયર થયા. થોડા દિવસ હજી નહોતા થયા અને આ જ જુનિયર એન્જિનિયર, આ જ કુલપતિ પેથાણી સાહેબે જુનિયર એન્જિનિયરમાંથી ડેપ્યુટી એન્જિનિયરનો મહત્વની જવાબદારી સોંપી. એનો અર્થ એવો થયો કે હવે સાઇટ ઉપર જ્યારે કામ ચાલતું હશે ત્યારે આ આશીષ ઉપાધ્યાય સ્થળ ઉપર જઈને કામની ચકાસણી કર્યા પછી મેજરમેન્ટ બુક લખશે કે અહીંયા શું શું કામ થયું છે. જ્યારે યુનિવર્સિટીના મેઇન બિલ્ડિંગમાં આવીને બેસશે એમની ઓફિસમાં, ત્યારે જુનિયર એન્જિનિયરની બદલે નહીં, ડેપ્યુટી એન્જિનિયર ટેબલ ઉપર બેસશે. ત્યાં બેસી અને પોતે કરેલી સ્થળ તપાસ, પોતે કરેલી મેજરમેન્ટ બુક એને માન્ય કરવાની કામગીરી કરશે. આ બધું પતશે ત્યારે એની પેમેન્ટ ચૂકવવા માટે એ બાંધકામ સમિતિમાં બેસશે અને ત્યાં બેસીને એમ કહેશે કે નીચે જે કામ થયું છે એ બરાબર થયું છે અને આને પેમેન્ટ ચૂકવવું જોઈએ. આવું એક જ વ્યક્તિ ત્રણ જગ્યાએ કામગીરી કરે એ રાજ્ય સરકારના તમામ પ્રકારના આરએનબી ના કામ હોય, ઇરિગેશનમાં હોય, એનાથી વિપરીત છે. આવું થઈ શકે નહીં. કુલપતિએ કાં તો એને બાંધકામ સમિતિમાંથી દૂર કરવા જોઈએ, કાં તો એની પાસે ડેપ્યુટી એન્જિનિયરનો ચાર્જ લઈ લેવો જોઈએ, અને જુનિયર એન્જિનિયર તરીકે ન હોય અને ખરેખર વિષય નિષ્ણાત હોય તો જુનિયર એન્જિનિયરમાંથી રદ કરી અને માત્ર વિષય નિષ્ણાત રાખવા જોઈએ. અગાઉ પણ માટી કૌભાંડથી સૌ કોઈ વાપે છે, બાંધકામ સમિતિની અંદર ભૂતકાળમાં પણ કૌભાંડ સામે આવી ચૂક્યું છે, અને હવે જ્યારે આ પ્રકારના નિમણૂક કરવામાં આવે છે, એક જ વ્યક્તિને બધી જવાબદારી સોંપી દેવામાં આવે છે, તો વધુ કૌભાંડ થવાની શક્યતાઓ કેટલી? કૌભાંડ કરવા માટે જ આવું થતું હોય એવું પેલી દ્રષ્ટિએ દેખાય છે. આવું શું કરવા કરવું પડે? જ્યારે આપણને ખબર હોય કે વિદ્યાર્થીની પરીક્ષા લેવાની છે ત્યારે જે વિદ્યાર્થીની પરીક્ષા લેવાની છે એ જ વિદ્યાર્થી પેપર કાઢે, એ જ પેપર લખે અને એ જ પેપર એસેસમેન્ટ કરે, તો આને પરીક્ષા કેવી રીતે કહેવાય? આવું જ કંઈક કુલપતિ જોઈ રહ્યા છે કે જ્યારે જે વ્યક્તિ પાસે કામ કરાવવાનું છે એની ઉપલી ઓથોરિટી એટલા માટે છે કે એને કરેલું કામ ચેક કર્યું બરાબર થયું કે નહીં ચકાસવાનું છે, અને એનાથી ઉપરની ઓથોરિટી એના માટે છે કે નીચેના બંને લોકોએ બરાબર કર્યું કે નહીં. એની બદલે આ ત્રણેયને એક જગ્યાએ ગોઠવવામાં આવે તો સંયુક્ત રીતે ખાલી કુલપતિ અથવા એ જુનિયર એન્જિનિયર આ બે જણા ભેગા થઈ જાય એટલે શું ન કરી શકે એ જ મોટો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પૂરતા માણસો નથી, પૂરતા સ્ટાફ નથી, શું આવા આવા નિર્ણય, હાસ્યાસ્પદ નિર્ણયનું કારણ શું હોય શકે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારા આશ્ચર્ય વચ્ચે 300-400 લોકોને ફિક્સ પગાર ઉપર રાખેલા છે. માણસોની કોઈ તૂટ જ નથી. યુનિવર્સિટીનું જે કાર્યક્ષેત્ર હતું એનાથી જૂનાગઢ યુનિવર્સિટી જુદી પડતા અડધું થઈ ગયું છે, કામ પણ અડધું થઈ ગયું છે. છેલ્લા બે વર્ષથી તો પરીક્ષાઓ પણ નથી લેવાની, પરીક્ષાનું પણ કંઈ કામ નથી, માત્ર યુનિવર્સિટીનો સામાન્ય વહીવટ ચલાવવાનો છે. જે માણસો છે એટલાથી ચાલી શકે એમ છે. વધારે માણસો એવા લેવા જોઈએ કે જે નિષ્ણાત હોય અને નિષ્ણાત તરીકે કામ નિભાવે. આ તો એવું છે, જુનિયર એન્જિનિયરને કામ સોંપવું એનો અર્થ એમ કે આપણે બધું જ કંઈક તળિયે લઈ જવા માગીએ છીએ ક્વોલિટીને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે આ નિર્ણય છે
તે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ભારતભરમાંથી એકમાત્ર આવી યુનિવર્સિટી હશે કે જે આવા નિર્ણયો લેવાતા હશે. જે રીતના ઉદાહરણ રૂપે પણ બતાવ્યું કે જે વ્યક્તિ પેપર નીકાળે છે એ જ પેપર ચેક કરે છે ને એ જ રિઝલ્ટ ડિક્લેર કરે છે, બધું એક જ વ્યક્તિ કરે છે, એટલે કૌભાંડ કરવું પણ સરળ બની જાય. આ જ પ્રકારના આક્ષેપ નિધિતભાઈ દ્વારા પત્ર લખીને પણ કરવામાં આવ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ પણ વહેલી તકે થાય તેવું તેઓ માની રહ્યા છે. જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે.